ભરૂચમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ કાપી નાખીને અન્ય કોઈ ઉમેદવારને આપવા જણાવ્યું. ભરૂચમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અને કરણી સેના દ્વારા રેલી કાઢીને કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજનો મહિલાઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેના બદલે પુરુષોત્તમ રૂપાલાને જ કાપી નાખવા જોઈએ તેવા નિવેદનો આપ્યા હતા. મોદી તુમસે પ્યાર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ સરકારને હરમેશને માટે કોબે કોબા ભરીને મતો આપ્યા છે. જો રૂપાલાને નહીં બદલવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે. કલેક્ટર ઓફિસની બહાર ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ કરવા જતા પોલીસે તમામને અટકાવ્યા હતા. રૂપાલાના પુતળા દહન કરતા પહેલા જ પોલીસ અને ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો વચ્ચે રૂપાલાના પુતળાને લઈને ખેંચતાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો પાસેથી રૂપાલાનું પુતળું પોતાના કબજામાં લઈ લીધું હતું. રિપોર્ટર અચલ પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. આ કઈ પગલા લેતા નહીં એનું કારણ છે. આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવ એ મહત્વનું છે. બધા ટોરે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો, રૂપાલાને જ કાપી કાઢો, એ જ મહત્વનું છે. હવે જે કઈ કરો ને પાકો નીડો. જય શ્રી રામ. એ મહત્વનું છે, ટોરે થવાની જરૂર નહીં. જય ભવાની. જય ભવાની. હું શૈલેન્દ્રસિંહ ડાયબા વસી, કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ. જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, તો રૂપાલા સાહેબને જણાવવાનું કે તમારે અમારો ઇતિહાસ જાણી લેવો જોઈએ. તમે શિક્ષક છો, તમને ખ્યાલ આવવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ. આજ એ જ સમાજ છે જેણે 562 દ્વારા દેશને અખંડ માટે દાનમાં આપ્યા છે, અને તમે એ સમાજની બેન દીકરીઓની સન્માનને ઠેસ પહોંચાડીએ. તો અમને ભાજપ કે મોદી સાહેબથી રાજપૂત સમાજને કોઈ વેર નથી, અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ સાથે ઉભેલો છે. 20 વર્ષથી એક પણ ક્ષત્રિયોને ટિકિટ આપવામાં આવી નથી, તો પણ અમારા સમાજ તમારી સાથે છે. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી, તો આ સમાજ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે, અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા પાછા દાનમાં આપ્યા છે, અને તો એ તહેવાર અમારામાં પાછા લેવાની પણ છે. રાજ કરતા અમને પણ આવે છે. તો હાલની જે કંઈ સરકાર છે એને અમારી રાજપૂત સમાજ વતી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિની દોરાય એ જવાબદારી તમારી રહેશે. જય હિન્દ, જય ભારત. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનો સમગ્ર દેશના લોકોએ જોયા છે. સ્વાભાવિકપણે છે કે સત્તાની અંદર હોય, સત્તાના નશામાં ડૂબેલા હોય, સત્તામાં બેઠેલા લોકોએ પણ જોયું છે. આ આગ છેવાડાના ગામડાથી લઈ શહેરથી લઈ રાજ્યથી લઈ સમગ્ર દેશની અંદર એની જ્યારે આગ લાગેલી છે, ત્યારે આગ બુઝાવી પણ એટલી મુશ્કેલ છે. એક સમાજ વિશે, રાજપૂત સમાજ વિશે ખરાબ બોલવું, મને રૂપાલાને ખબર નહીં હોય કે એના પુસ્તકો રૂપાલાએ પડવા જોઈએ. પુસ્તકો ના વાંચ્યા હોય તો રાજા રજવાડાના પુસ્તકો મોકલવા માટે પણ અમે તૈયાર છે. સમગ્ર દેશના લોકોની આજે લાગણી દુભાઈ રહેલી છે. રાજા મહારાજાઓએ જે બલિદાન આપેલું છે એ બલિદાનની અંદર સમગ્ર દેશ આજે ભૂલી શકતો નથી, ત્યારે તમારા આવા નિવેદનો આપવા માટેનો કોઈ હક નથી. આ સમગ્ર દેશની અંદર સમાજના લોકોને અને સમાજના લોકો પણ આ લાગણી એક રાખે છે કે એક સમાજના ફંક્શનમાં જવું, એક સમાજની વિરુદ્ધની વાત કરવી, ત્યારબાદ માફી માંગ્યા પછી બીજા સમાજના પ્રોગ્રામમાં જઈ અને આ પ્રોગ્રામમાં નકામો પ્રોગ્રામ હતો એવું કહીને બીજા સમાજની પણ અવગણના કરવી, ત્યારે આ રાજપૂત સમાજ ક્યારેય ચલવી લેવાનો નથી. આ દેશની અંદર સમગ્ર સમાજના લોકો રહેતા હોય, કોઈ પણ સમાજ વિશે કંઈ પણ બોલવું એ રાજકીય પરિપક્વ માણસ છે, ખબર ને એ જાણી જોઈને બોલ્યા, એની શું અસર થશે એ ભગવાન જાણે, એમને જ ખબર છે. ત્યારે આવા નિવેદનથી ક્યારે પણ રાજપૂત સમાજ સાંકી લેવાનો નથી. આવનાર દિવસની અંદર સમાજના આગેવાનો, સમાજની સંસ્થાઓ જે કંઈ નક્કી કરશે તે અમે એમની સાથે રહીશું. જય માતાજી. આજે સર્વ સમાજને અને દરેકને અમે જાણ કરીએ છીએ કે અમારા સમાજ વિરુદ્ધ જ્યારે ત્યારે અભદ્ર બોલવામાં આવે છે અને અકૃત્ય કરવામાં આવે છે, એના વિરોધમાં આજે અમે
આવેદન પત્ર આપીએ છીએ. દરેક જિલ્લામાં અમારા સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રૂપાલાને જણાવી દઈએ છે કે આ રીતે દરેક વખત અભદ્ર બોલી અને અમારી નારી સમાજને જે તમે કૃત્ય કરો છો એ સારું નથી. નારી તો પૂજનીય છે, તો એના માટે આ રીતનો શબ્દ બોલવો એ યોગ્ય નથી. અને તમે જે અત્યારે બેઠા છો કે તમે, અમને એવું માનીએ છીએ કે તમે બહુ સારી જગ્યાએ બેઠા છો અને સારા કાર્ય કરો છો. જ્યારે તમે આટલા હોદ્દા પર બેસીને જો આવી વસ્તુ બોલો તો પછી સમાજનો બીજો વ્યક્તિ પણ બોલશે, તો આ યોગ્ય નથી. અને જ્યાં પણ તમે કોઈ પણ જગ્યાએ ટિકિટ લડશો તો રૂપાલાને અમે જણાવવા માંગીએ છીએ કે તમારો વિરોધ કરીએ છીએ. તમને કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા દેવામાં નહીં આવે, તમારી સામે પડવામાં આવશે અને દરેકે દરેક સતાણી હવે મેદાનમાં ઉતરશે. અમારા સમાજના ભાઈ અને બેન દરેક મેદાનમાં ઉતરે છે. જય માતાજી.